અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદમાં કેટલાક વિસ્તારમાં સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે, જેમાં સાબરમતી વિસ્તારમાં સ્થાનિકો ત્યાં ખાનગી બિલ્ડર દ્વારા બનાવાતી સાઇટને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. બીજી બાજુ એમસી દ્વારા પણ કોઈ કામગીરી નહીં કરવાની ફરિયાદ છે. જોકે સ્થાનિક કોર્પોરેટર ત્યાં આવી જાત તપાસ કરી ઓવરહેડ ટાંકીનું જોડાણ કરવાનું હોવાથી હાલાકી થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે. साबरमती विस्तार में लोकोनी समस्या है, खास कर स्थानिकोनी समस्या है कि अहीं गटरना पाणी घणा लांबा समय थी उभराय छे, छतां कोईपण जातनुं निराकरण करवामां आवतुं नथी. साथे ज अहीं जे एक कंस्ट्रक्शन साइट चाली रही छे, खानगी कॉन्ट्राक्टरनी कंस्ट्रक्शन साइट चाली रही छे, ते अहींना जे गटरना पाणीना जे ढांकणा छे तेमां डायरेक्ट पाणी नाखता होवानी पण फरियाद छे. अत्यारे पण आप जोई शको छो कि अहींया जे कामगीरी छे ते कंस्ट्रक्शन साइट द्वारा करवामां आवी रही छे, साथे तेने लईने ज બીજા જે રહેતા સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. જો કે કોર્પોરેટરને ફોન કરતા કોર્પોરેટર અહીંયા આવ્યા છે અને સાથે લોકોની શું સમસ્યા છે તે પૂછીશું. શું કહેશો, કઈ રીતની સમસ્યા છે, ક્યાં આગળ રહો છો અને કઈ શું માંગણી છે? હું અરમ ફ્લેટમાં અહીંયા સાબરમતી રહું છું. અહીંયા પાણીની જ્યારે વરસાદ પડે ફૂલ પાણી આવી જાય છે અને આ લોકો જે બાજુના કન્સ્ટ્રક્શન બિલ્ડરો છે એ ઢાંકણ ખોલી દે છે ને રાત બધું પાણી બે બે ફૂટ ભરાય છે ને એમાં પછી લેડીઝો બહાર આવે તો ઢાંકણ સુધી અને અંદર દબાઈ જાય છે. એક લેડીઝ તો અંદર દબતા દબતા બચાવી અમે બચાવી લીધી છે. ચોક્કસ શું કહેશો, કઈ રીતની સમસ્યા સર્જાય છે, તંત્રને શું કહેશો? ઘણા સમયથી સમસ્યા છે અહીંયા રોડ. કેટલાય દિવસ નહીં, કેટલાય વર્ષોથી રોડ ખરાબ છે. એ લોકો એમ જ કહે છે કે આ કન્સ્ટ્રક્શન સાઇટ પતશે પછી અમે રોડ કરીશું. તો અમારા જોડે ટેક્સના પૈસા રેગ્યુલર લે છે, છતાં પણ કેટલાય વર્ષોથી આ રોડ થતો નથી ને ગટર લાઈન એકદમ પેકઅપ છે. ઘણા સમયથી ગટરની લાઈન ઘણા સમયથી પેકઅપ છે પણ આ લોકો કોઈ એનો નિરાકરણ લાવતા નથી. અહીંની પબ્લિક, અહીંની જનતા બહુ ત્રાહિમામ પોકારી ગઈ છે. ચોક્કસ જે પ્રમાણે લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે જ અહીંયા જે બિલ્ડર છે બિલ્ડરના ત્રાસથી પણ લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન થવું પડે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેમેરા પર્સન ગજરાજસિંહ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.